દક્ષિણ ગુજરાતમાં આવી એક સુગર મિલો આવી છે. આ મિલોમાં 31 માર્ચ શેરડીના ભાવ નક્કી થતા હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સુગર મિલોના ચેરમેન અને ગુજરાત પ્રદેશ ખાંડ ઉદ્યોગના સંઘના ચેરમેન ઈશ્વરશ્રી પટેલની અધ્યક્ષતામાં ચલથાણ સુગર ખાતે મળી હતી મીટિંગ. ચાલુ વર્ષે સમગ્ર દેશમાં સુગર મિલોમાં ખાંડનું ઉત્પાદન વધી થયું છે, ત્યારે સુગર મિલો ખાંડ માર્કેટમાં વેચી શકી નથી. તેના કારણે ખેડૂતોને યોગ્ય વળતર ભાવ આપવામાં સુગર મિલો મૂંઝવણમાં મુકાય છે. આવા સમયે 31 માર્ચ એટલે સુગર મિલો દ્વારા ભાવ નક્કી કરવામાં આવે ત્યારે ખેડૂતોને સારો ભાવ મળે અને સુગર મિલોના વહીવટને નુકસાન ન થાય તે માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશ્વરસિંહ પટેલ આગેવાનીમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલોના ચેરમેન સાથે ચર્ચા કરવામાં આવી અને આવનાર સમયમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. આમ તો અમે દર 2 મહિને અમારી ખાંડ સંઘની બોર્ડથી લાતો હોઈએ છીએ, પણ આમ 31 માર્ચે સુગર ફેક્ટરીના ભાવો નક્કી કરવાનો હોય છે. નાતે આજે મિટિંગ રાખી છે. અહીંયા આમાં જે પ્રકારની વાત કરી હતી ભૂતકાળમાં, એટલે કે આ 1 વર્ષ પહેલાં ખાંડની સ્થિતિ ખૂબ ખરાબ હતી અને એને લઈને કેન્દ્ર સરકારે પણ જે 2500-2700 રૂપિયાના ગાળામાં ખાંડ વેચાતી હતી એમાં કેન્દ્ર સરકારે ખેડૂતોની વાર આવીને 2900 રૂપિયાનો ભાવ ટેકાના ભાવ તરીકે નક્કી કર્યા. એથી પર આગળ વધીને 200 રૂપિયા વધારીને અત્યારે 3100 રૂપિયા ટેકાના ભાવે સરકારે સાથે રહીને જે પ્રકારે કામગીરી કરી છે અને એને લઈને ખેડૂતોને આ સુગર ફેક્ટરીમાં ભાવ કઈ રીતના વધારે મળી શકે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પણ આ ટેકાના ભાવો ખાંડના વધાર્યા અને એની સાથે સાથે કોઈ સુગર ફેક્ટરી ઇથેનોલ પ્લાન્ટ નાખે તો એના માટે પણ વ્યાજની અંદર રાહત એને આપવી, સાથે સાથે જે દેશની અંદર ખાંડનો ભરાવો થયો છે, ખાંડ અહીંયાથી એક્સપોર્ટ થાય, નિકાસ થાય, એના માટે પણ વાહતુક સબસિડી માંડીને અનેક રીતે ખેડૂતોને સહાયરૂપ થાય માટેના પગલાં લીધા છે. આ વખતે ફેડરેશન દ્વારા 1100 રૂપિયાનો ટેકાના ભાવ નક્કી કરીને બાદ કરતાં ખેડૂતોને જે મળશે એ ભાવ ખેડૂતો તો જે પ્રકારે ખાંડનું વેચાણ થયું છે, ખાંડનું વાત કરીએ ત્યારે આખા વિશ્વની અંદર ખાંડનો ભરાવો થયો છે અને એમાં આપણા ભારતની અંદર પણ જે ખાંડનો સ્ટોક વધવાને લઈને જે ભાવો નીચે ગગડતા હતા એ ગગડતા ભાવોને ડામવાનું કામ આ કેન્દ્રની સરકારે કર્યું છે. મને કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈએ આ ખેડૂતોનું ખ્યાલ રાખીને, ધ્યાન રાખીને ખેડૂતો પોતે એને સારા ભાવો મળે એને લઈને જે ખાંડના ભાવો ગગરીને 2500-2700 રૂપિયા ક્વિન્ટલનો ભાવ થયો હતો, 24 રૂપિયા પહોંચ્યા હતા, એ આજે 31 રૂપિયાનો ટેકાના ભાવ નક્કી કરીને મને કહેતા આનંદ થાય છે કે આઝાદી પછીના ઇતિહાસની અંદર આ પહેલીવાર આ પ્રકારનો નિર્ણય થયો છે અને ખેડૂતોને માટે ખૂબ સારી બાબત કહેવાય. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત.